પાકિસ્તાનના પેશાવરની એક સ્કૂલમાં ત્રાટકેલા આત્મઘાતી આતંકવાદીઓએ 130થી વધુ બાળકો શિક્ષકોની હત્યા કરી છે. ભારતીય સમય અનુસાર સવારે 11:30 વાગે આતંકીઓ પેશાવરમાં આવેલી આર્મી પબ્લિક સ્કૂલમાં ઘૂસ્યા હતા. આત્મઘાતી આતંકવાદીઓએ શાળામાં અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બ બ્લાસ્ટ કરીને 130 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આતંકી હુમલાની આ ઘટનાએ સમગ્ર વિશ્વને ઉચાટમાં મૂકી દીધું છે. 8 કલાકના દિલધડક ઓપરેશન બાદ સલામતી દળોએ તમામ 6 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આત્મઘાતી હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી જૂથ તહેરીકે તાલિબાને લીધી છે. ઓસ્ટ્રેલિયાના સમુદ્રી શહેર સિડનીમાં થયેલા આત્મઘાતી હુમલાની ઘટના હજુ નજર સામે છે ત્યાં આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. કચ્છના વનતંત્રના પૂર્વ અધિકારી સદગત શિવરાજભાઈ ગઢવીની સ્મૃતિમાં પર્યાવરણ મિત્ર એવોર્ડ આપવામાં આવશે. દિવંગત ગઢવીની 18 જાન્યુઆરીના દિવસે આવતી પુણ્યતિથિએ આ એવોર્ડ આપવામાં આવશે. પર્યાવરણ જાળવણી ક્ષેત્રે સંસ્થાકીય અને વ્યક્તિગત ધોરણે સક્રિય હોય તેમને આ એવોર્ડ એનાયત કરાશે. ઉલ્લેખનીય છે કે માંડવીના કાંઠાળામાં જન્મેલા શિવરાજભાઈ જીવન પર્યંત વનસ્પતિ પર્યાવરણ જાળવણી માટે રસપૂર્વક સક્રિય રહ્યા હતા. તેમના પ્રદાનને અનુમોદન આપવા માટે તેમના પત્ની કમશ્રીબેન ગઢવી, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી અને તેમના અંતરંગ મિત્રોએ સ્મારક સમિતિની રચના કરી છે. ઈચ્છુક લોકોને સ્મારક સમિતિનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. મુંદ્રાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ સ્ટેન્ડમાં સફાઈ અભિયાન છેડવામાં આવ્યું હતું. મુંદ્રાની આરડી પ્રાથમિક સ્કૂલના 44 છાત્રોએ હાથમાં ઝાડુ લઈ એસટી સ્ટેન્ડની ગંદકી દૂર કરી હતી. ભાવિ પેઢીમાં સ્વચ્છતાના સદગુણનું સિંચન કરવાના આશયથી આ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવેલ છે, જેમાં પ્રિન્સિપાલ સાહેબને સંકલન કરી અને સારું એવું સ્વચ્છતા અભિયાનનું આપણે આયોજન કરેલ છે. અમારા જે બાળકો છે એસપીસી સ્ટુડન્ટ પોલીસ કેડરના વિદ્યાર્થીઓએ કે જે સેવાનું કામ છે એના માટે જ ખાસ છે, તો સેવા એ શું છે અને એક સંદેશો આપવા માટે સૌએ જે 44 બાળકો છે એસપીસીના તેને લઈને અહીંયા એસટીની જે સ્થળ છે ત્યાંથી એક સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ છે એને સંદર્ભમાં લઈ અને આ સ્વચ્છતા શું છે એ સંદેશો ગામમાં જાય અને બધા સ્વચ્છતા વિશે જાણે અને એનો ઉપયોગ કરે એના માટે એ સંદર્ભે આજે આરડી પ્રાથમિક શાળાના બાળકો સાથે લઈ અને અહીંયા અમે એસટીની મુલાકાતે આવ્યા છીએ. અને વાસણા સ્વામિનારાયણ મંદિર એસએમવીએસ સંસ્થા દ્વારા કચ્છમાં પ્રથમવાર શાકોત્સવનું આયોજન કરાયું છે. સોમવારે સાંજે ભુજના ટાઉનહોલમાં અંદાજે 2500 ભક્તોએ શાક રોટલાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણે સ્વયં રીંગણાનું શાક અને રોટલા બનાવી ભક્તોને જમાડ્યા હતા. તે પ્રસંગની યાદમાં પ્રતિવર્ષ શાકોત્સવ યોજાય છે. ભુજ બાદ આજે બળદિયામાં અને 17મી તારીખે રાપર ખાતે શાકોત્સવ યોજાશે. શાકોત્સવ પૂર્વે ટાઉનહોલમાં સત્ય સંકલ્પદાસ સ્વામીએ ભક્તોને બોધ આપ્યો હતો. આ શાકોત્સવના મુખ્ય યજમાન તરીકે ઓધવ હરિ ગ્રુપના રાજુભાઈ ટાંક અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ ભોર સહભાગી બન્યા હતા. સ્વામીજીના પ્રવચન બાદ ભક્તોએ શાક રોટલા ગોળ ખીચડી મરચાના ભોજનનો પ્રસાદ આરોગ્યો હતો. ઘણા લોકો નહીં જાણતા હોય કે શાકોત્સવ એટલે શું છે. શું શાકોત્સવ એટલે? શાકોત્સવ એટલે એવું છે કે વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાન ખુદ પોતે જ્યારે શિયાળાની શરૂઆત થાય છે અને નવા શાકો આવતા હોય છે ત્યારે પોતાના હાથેથી રીંગણા અને બીજા સિઝનના શાકો દ્વારા પોતાના હાથેથી આ બધું બનાવી શાક રોટલા અને એક શાકોત્સવનું આયોજન હરિભક્તો માટે અને પોતાના સંતો માટે કર્યું હતું. એવું જ એક આયોજન આ વખતે વાસણા સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી દ્વારા ભુજની અંદર ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને એમની સુંદર વાણીનું ભુજની જનતાને, ધર્મપ્રેમી જનતાને એમની વાણી સાંભળવાનો મોકો મળ્યો.
શિયાળાની ઋતુ સાથે ભુજ સ્વામિનારાયણ મંદિરે લીંબુ અને લીલા મરચાનું અથાણું બનાવવામાં હરિભક્તો વ્યસ્ત થઈ ગયા છે। ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે શિયાળામાં અંદાજે 2-2.5 હજાર મણ લીંબુ મરચાનું અથાણું તૈયાર કરવામાં આવે છે। આ અથાણું દેશ વિદેશ વસતા ભક્તોને પ્રસાદ સ્વરૂપે વિતરિત કરવામાં આવશે। સમગ્ર પ્રક્રિયા અંગે મંદિરના સ્વામી શાસ્ત્રી ઉત્તમચરણ દાસજીએ રસપ્રદ માહિતી વર્ણવી છે। 3 મહિના પહેલાં લીંબુ આથી દેવામાં આવે છે અને લીંબુ અને મરચાનું જે અથાણું છે એની અંદર પ્રોસેસર એર હોય છે કે બહેનો દ્વારા મરચાને નાના નાના કાણા પાડવામાં આવે છે। ત્યાર પછી લાકડાની કોઠીમાં એક થર આથેલા લીંબુનો એના ઉપર લીલા મરચા, એના ઉપર પાછા લીંબુ અને એના ઉપર પાછા મરચા, આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ 1x1 મરચાનો આખો થર કરવામાં આવે છે। લગભગ 6-8 ફૂટ ઊંચી આ કોઠીઓમાં આ મરચા અને લીંબુને મૂકવામાં આવે છે। ત્યાર પછી એને પ્રેસ કરવા માટે ઉપર પણ એ જ રીતે આરસ પાણના પથ્થરનો ઉપર પ્રેસ કરવામાં આવે છે। ધીરે ધીરે મરચા લીંબુ પોતાનું પાણી છોડે છે, રસ છોડે છે અને મરચા એ રસની અંદર ડૂબતા જાય છે। એટલે મરચા પોતાનો તીખાશ છોડે અને લીંબુ પોતાની ખટાશ છોડે અને નમક તો હોય જ, એટલે આ એક પ્રોસેસરથી થતું અથાણું એક વર્ષ સુધી બગડતું નથી અને મરચાની પણ એક સ્વાદની દ્રષ્ટિએ અને પ્રસાદની સ્વરૂપે પણ હરિભક્તોની ખૂબ માંગણી રહેતી હોય છે। એટલે ભુજ મંદિર દર સાલ લગભગ 2000-2500 મણ આ રીતે મરચા આથતું હોય છે। સમાચારોના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। ભુજની જીકે જનરલ હોસ્પિટલની કથળેલી સેવાઓથી હાઈકોર્ટ ખફા। અદાણી સરકારને નવેસરથી MOU બનાવવા અને નવી સમિતિ રચવા હાઈકોર્ટનો નિર્દેશ। ગાંધીધામના બંધ મકાનમાંથી 18,30,000ની માલમત્તાની ચોરી, તસ્કરો ઇનોવા કાર પણ હંકારી ગયા। ભચાઉમાં પંપિંગ સ્ટેશનની કચેરીમાંથી 14 લાખની રોકડ ચોરાઈ। કચ્છમાં કડકડતી ઠંડીનું મોજું યથાવત, નલિયા 5.8 ડિગ્રી સાથે ઠંડુ ગાર, ભુજ ગાંધીધામમાં ઠંડી યથાવત। કચ્છમાં છેલ્લા 11 માસમાં ડેન્ગ્યુના કુલ 328 કેસ નોંધાયા, સૌથી વધુ 198 કેસ એકલા ભુજમાં। ગત વર્ષની તુલનાએ ભુજમાં ડેન્ગ્યુનો વાવર 3 ગણો વધ્યો। કચ્છ યુનિવર્સિટીએ પરીક્ષા ફીમાં બમણો વધારો કરતા અદાણી મેડિકલ કોલેજના છાત્રોમાં આક્રોશ। 5,000ની ફી સિદ્ધિ કરાઈ 10,000ની, ફી વધારો પાછો ન ખેંચાય તો આંદોલનની ચિંતી। અને ભુજમાં વાસણા સ્વામિનારાયણ મંદિરે યોજ્યો શાકોત્સવ, ભક્તોએ પેટ ભરીને શાક રોટલાનો પ્રસાદ આરોગ્યો। ભુજ સ્વામિનારાયણ મંદિરે તૈયાર થાય છે લીંબુ મરચાનું અથાણું। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર। વધુ અપડેટ સાથે ફરીથી મળીશું આવતીકાલે। નમસ્કાર।